હાલો આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ હાલો પછી ચેપ્ટર પૂરું કરવાનું છે હાલો ફેસલો બોલાવવાનો છે ચાલો એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણ નો પ્રત્યેક વિભાગ જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ તરીકે હાલો હવે સમજાવું તમને હવે હું તમને સમજાવું હાલો એક ધોરણ એના ત્રણ ક્લાસ પેલું ધોરણ એના ત્રણ ક્લાસ

એક આનું એક આનું એક આનું બીજું પેલા રકમ સમજા સમજાણે પેલું ધોરણ પેલો એક વૃક્ષ એવા ત્રણ ક્લાસ બીજું ધોરણ આખા ક્લાસ વચ્ચે બે વૃક્ષ

ત્રણ વિભાગ થી વાવેતર થતા વૃક્ષોની સંખ્યા એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ રેડી ધોરણ બે ના ત્રણ વિભાગ થી વાવેતર થતા વૃક્ષોની સંખ્યા બે ગુણ્યા ત્રણ એટલે છો ત્રણ વિભાગ વિભાગથી વાવેતર થતા વૃક્ષોની સંખ્યા અને આમ કરતા ધોરણ બાર ના વૃક્ષોની સંખ્યા બાર ગુણ્યા બાર તેરી ને છત્રીસ ચાલો આટલું ક્લિયર થઈ ગયું હવે જુઓ અહીંયા સમાંતર શ્રેણી બને છે બને છે બને છે તેરા બાપ વાળું પેલા નામ બદલાય આ તેરા બાપ જે લખ્યું છે ને આઈડી માં તેરા બાપ એ નામ લખીએ પેલા જન્મ તારીખના દાખલામાં એવું લખ્યું છે તેરા બાપ હે બેટા આવી ટેવ જ કાઢી નાખો યુટ્યુબ માં અલગ અલગ નામ થી આવો છો યુટ્યુબ માં અલગ અલગ નામ રાખ્યા હોય ફલાણો ગેમર ને ઢીમકો ગેમર ને લાવ તમારા બાપુજી એ બહુ સારું નામ રાખ્યું હોય ફાઇબાય જેને રાખ્યું હાલો હવે સમાંતર શ્રેણી ત્રણ છ નવ એક છત્રીસ સુધી બની ગઈ તો આપણી પાસે ત્રણ છ માઈનસ ત્રણ એટલે ડી બરાબર ત્રણ એન બરાબર છત્રીસ એસેન શોધવાનું કેમ એસેન કુલ વૃક્ષોની શોધવાની સંખ્યા શાળાના દરેક વિદ્યાર્થી દ્વારા વાવેતર કરાયેલ કુલ વૃક્ષોની સંખ્યા વૃક્ષો થાય સંખ્યા બરાબર એન બાય ટુ ધોરણ કેટલા છે બાર એન કેટલા થશે બાર કિંમતો મૂકો પછી વાહ વાહ રામજીન જોડી ક્યાં બનાવી બાર ના છેદમાં બે

છ નવા ચોપન છ તેરી અઢાર ને પાંચ ત્રેવીસ બસો ને ચોત્રીસ વૃક્ષો

માટે વાતો કરી હું વાર્દિક સર બે

બધાને ધ્યાનપૂર્વક આમ સમજવાનો છે કાલે આપણે કેવો આ દાખલો ધ્યાનથી હેમ જતા તમને બહુ હેલો લાગ્યો તો કયો દાખલો આ દાખલો ક્યાંય ગયો ક્યાંય ગયો ક્યાંય ગયો આ આ દાખલો તમે ધ્યાનથી એમ જતા કેવો હેલો લાગ્યો તમને હકીકતમાં આ દાખલો છે એ મગજ કસી લેવો છે એટલે હવે જે હું તમને દાખલો સમજાવવા જઈ રહ્યો છું ને બહુ ધ્યાનથી સાંભળજો બહુ જ ધ્યાનથી સાંભળજો બહુ જ ધ્યાનથી સાંભળજો અહીંયા બે બિંદુ આપેલા છે હું તમને આકૃતિ દોરીને સમજાવું પહેલા

અહીંયા પેન્સિલ આવશે એટલે હવે એક સેન્ટીમીટર ત્રીજા દોરવાનું એટલે હવે આ એક સેન્ટીમીટર આ એક સેન્ટીમીટર હવે પાછું એને કેન્દ્ર લેવાનું તો આ તો એક છે જ હવે દોઢ લેવાનું ઝીરો પોઈન્ટ પાંચ એક ત્રીજા લીધી હવે દોઢ લેવાની હવે બી નો વારો લેવાનો તો આ કેટલી છે આ આ એક પોઈન્ટ પાંચ અચ્છા આખું એક પોઈન્ટ પાંચ છે ને એને કેન્દ્ર લીધું તો એટલે આખું એક પોઈન્ટ પાંચ હવે બી ને કેન્દ્ર લો હવે આ કેટલું થઈ જાય બે આમ કરતા કરતા એ વધતું જાય છે એમ કરતા કરતા એ વધતું જાય છે જોજો હજુ ફરીથી કહું છો મેં આટલું જ લીધું ત્યારે એને કેન્દ્ર લીધું ત્યારે કોને કેન્દ્ર લીધું છે ઓકે હવે બીને કેન્દ્ર લો તો હવે આટલી ત્રિજ્યા લેવાની એટલે આ ધોરણ હવે એને કેન્દ્ર લો ત્યારે આ દોઢ થઈ ગઈ એટલે મોટું થયું હવે પાછું બીને કેન્દ્ર લો તો આ દોઢ ને બે થઈ ગયા એટલે એનાથી મોટું થયું આ એનાથી મોટું થયું આ એનાથી મોટું થયું આ એનાથી મોટું થયું ની જલેબી ની જલેબી બે જલેબી માં કેવું હોય પેલા છે ને ત્રીજ્યા નાની હોય પછી ત્રીજિયા વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય બસ આજ વસ્તુ આમાં એટલે એક કામ કરીએ વર્તુળની લંબાઈ વર્તુળની

પણ જો હું આજ વસ્તુ એમ કહી દઉં કે પરિમિતિ અથવા તો લંબાઈ કેટલી થાય એટલે શું થઈ જાય એક અર્ધ વર્તુળની લંબાઈ શું થઈ જાય પાયાર છેદ ભૂલી જવી છેલ્લે મૂકશું ગણતરી વખતે ચાવડા પૂનમ આટલી ખબર પડી અર્ધ વર્તુળની પાયાર થાય ઓકે હવે જુઓ હવે એને કેન્દ્ર લઈ સાંભળજો પાંચ ની ત્રિજ્યા લઈ આર ધ વર્તુળ દોરતા તેની લંબાઈ

બ્લર દેખાયમાં બહુ બધું નહીં લખવા જાવ બરાબર બીને બીને કેન્દ્ર લઈ હવે એક સેન્ટીમીટરની ત્રિજ્યા નહીં અર્ધ વર્તુળ દોરતા તેની લંબાઈ અગેન વન પાય હવે શું થઈ જાય વન પાય અથવા ખાલી પાય પણ વન પાય લખશું આપણે હાર્ડ નથી બેટા બહુ હેલું છે આ તો બહુ હેલું હવે પાછું હવે પાછું એને કેન્દ્ર લઈશું હવે ત્રિજ્યા કેટલી લેવાની અને આવું ક્યાં ઉધી છે તેર ક્રમિક અર્ધ વર્તુળ છે તેર તેર

એસે આપણે મેળવવાનું છે તો હવે એસેન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ટુ ડી એસ એન એન કેટલા છે તેર ના છેદ બે ટુ ઝીરો પોઈન્ટ પાંચ પાય તેર માઇનસ વન ઝીરો પોઈન્ટ પાંચ પાય એ ડી મળશે બોલો રિધમ બોલો બોલો ભાઈ બોલો ચાલો તે વધુ ગણતરી ચાલુ કર દો આને હું એમ કે છેદ ઉડે એમ નથી આ બે ગુણ્યા ઝીરો ઉભા રહ્યો કોઈ કમેન્ટ ન કરતા બોલો રિધમ જલ્દી બોલો ભાઈ જે ટાઈપ કર્યું એ જલ્દી મોકલી દો ભાઈ આટલું લખાણ નથી કરાવતા ભાઈ લખાણ તો હું તમારા સમજણ માટે કરું છું ને એ તમારા શબ્દોમાં લખી શકો ખાલી મેથડ કરાવી શકું પણ આપણે વ્યવસ્થિત કરવું છે એટલે હું ડિટેલમાં લઈ જાઉં છું આ આ તમને એમ થતું હોય છે ને સાહેબ આટલું બધું કેમ લખાવે છે સાહેબ અહીંયા આટલું બધું કેમ લખાવ્યું તમને સમજાય એટલે બરાબર ચલો તેર ના છેદ માં આપે બે ગુણ્યા અડધો પાય મને કોઈ જવાબ આપે બે ગુણ્યા અડધો પાય અડધું ગુણ્યા બે અડધું ગુણ્યા બે

ઓકે ચાલે બેટા આપણું લખો ને તોય ચાલે શું થઈ ગયું તેર ના છેદ બે પાય વત્તા છ પાય સાત પાય તેર ના છેદ બે સાત હવે કિંમત મૂકો સેન્ટીમીટર કેમ એકમ લખવાનું ભૂલતા નહીં પાછા કારણ કે પરીઘ પૂછ્યો છે કુંતલની લંબાઈ પૂછી છે એટલે પરિઘ આવશે ને પરિઘ છે એનો એકમ કેવો હોય સેન્ટીમીટરમાં હોય માટે કેટલું થાય એકસો તેતાલીસ સેન્ટીમીટર થાય તો એક દાખલો મારે મૂકવાનો રહી ગયો છે પણ અત્યારે જે આપ્યો છે એ પૂરો કરી લઈએ પછી જો ઓગણીસમો મો છે ને એ મારે બાકી છે આ લેક્ચર માં પીવાયક્યુઝ નો પીવાય ક્યુઝ ના સ્પેશિયલ બે લેક્ચર થાય બીજું હજી ઓગણીસ મો દાખલા માં મુકવાનો રહી ગયો છે મારા થી એટલે હું મૂકી દઈશ ચાલો એ પેલા આપણે આ દાખલો ફટાફટ સમજી લો આ દાખલો સાવ લલ્લુ પપ્પુ છે એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી પાંચ મીટર દૂર પ્રથમ બટાકો મૂકેલ છે જોજો અહીંયા જોજો અહીંયા ડોલ છે આ અહીંથી આ પ્રારંભ બિંદુ છે આ પ્રારંભ બિંદુ છે સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંથી પાંચ મીટર દૂર છે એ પેલું બટાકુ છે હારું થયું ટમેટું નથી મૂક્યું નકર બુજ મરાય જાત અટાણા ભાવ જ એટલા છે પેલું બટાકું મૂક્યું છે હવે રમત કેવી છે હા ભાઈ વોઇસ આવશે બેટા પછી ઘડી કદાવી વહી જાય તરત તો બેટા હાલીમાં જો અહીંથી કેવું છે અહીંથી પેલું બટાકું માનો કે અહીંયા છે આ હું છું બરાબર આ 5 મીટર છે પછી આ 3 3 3 3 ના ગેપે છે તો મારે પેલું બટાકું લેવું હોય તો આ 5 મીટર મારે ચાલવું પડે ત્યાંથી બટાકું લીધું આગળ પાછું ડોલમાં નાખ્યું એટલે ને થયું યાર હવે છે ને આ મને કોઈ લાઈટિંગ આમાં વધારે થઈ જાય છે તો બ્લર થઈ જાય છે એટલે હવે છે ને ખાલી આમાં સમજો પેલું બટાકુ ઉપાડવા માટે મારે કેટલું ચાલવું પડશે બે ગુણ્યા પાંચ બીજું બટાકો

દરેક હરીફે બાલદી પાસેથી હું ફરીથી આ માખું વાંચો એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં હવે તમને આખી રકમ સમજાઈ જાય આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે અહીંયા ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી પાંચ મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે ત્યાર પછી દર ત્રણ ત્રણ મીટર એક એક બટાકું મૂક્યું છે આ ત્રણ આ ત્રણ આ ત્રણ આ ત્રણ 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 એમ આવા દસ બટાકા મૂક્યા છે કેટલા આ દસમું બટાકું આવા કેટલા બટાકા મૂક્યા છે દસ બટાકા મૂક્યા છે હાલો હાલો અહીંથી વાંચતા જાઉં સમજાઈ જાય દરેક હરીફે બાલદી પાસેથી દોડી બાલદી પાસેથી દોડી પોતાની નજીક નું બટાકો ઉપાડી એટલે પેલું કયો હશે કેટલું ચાલવું પડ્યું પછી પાછા આવી એટલે બીજી વાર ચાલવું પડ્યું આ જ પ્રમાણે બીજું બટાકો બીજું બટાકો લેવું પડ્યું હોય તો લેવું હોય તો કેટલા મીટર ચાલવું પડે પાંચ અને બીજા ત્રણ આઠ મીટરે લીધું પાછું આઠ મીટર ચાલીને એને બાલદી નાખવા જવું પડશે ત્રીજું આઠ મીટર નાયખું અગિયાર મીટર પાછું અગિયાર મીટર નાયખું ચૌદ મીટર ચૌદ મીટર નાયખું અંતર વહી જાય હા ગેમ છે આ રમી છે રેડી હવે રેડી આ રકમ સમજાઈ ગઈ તમને ચાલો શું કામ બે ગુણ્યા કર્યું શું કામ બે ગુણ્યા કર્યું જવા આવવાનું બંનેનું અંતર જાય પાછું આવે જાય પાછું આવે केला पद सुधी दस पद सुधी चाल હવે કોને નો આવડે પેલા તો મને એન કેટલા છે એ કેટલા છે દસ એન કેટલા છે દસ 1 વન ડી કેટલા છે છ પાંચ વીસ નવ છક ચોપન પાંચ ચુમ્બોતેર પાંચ ચોક વીસ વધી પેઢી બે પડે ક્વિઝ ક્યારે છે છ પંદરે તમારે છ પંદરે કોઈ લેક્ચર છે છ પંદરે કોઈનું લેક્ચર છે કોનો છે ઇંગ્લિશ નો છે ઓકે આજ કદાચ ગેપ ઓછો મળે તો તૈયારી રાખજો તરત જ ઇંગ્લિશ નો લેક્ચર ચાલુ થાય એક આર્ય ફોન ક્યાં તારો જોતો હતો મેં તને ફોન કર્યો હવે એક વાયરલેસ કીબોર્ડ ને માઉસ બે લઈ લે વાયરલેસ જલ્દી કર બે જ એક માં આપ જે કંઈ પણ લક્ષ્ય ધારીને બેઠા છો એ લક્ષ્ય સુધી પહોંચો એ વિષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ચરણોમાં પ્રાર્થના સાથે હેપી બર્થ ડે બેટા ગોડ બ્લેસયુ ગોડ બ્લેસ યુ ખુબ આગળ વધો અને માતા પિતાનું નામ રોશન કરજો હા ને એવા આશીર્વાદ અને એવા એવી પ્રાર્થના છે લેવું છે છે ભાઈ મેન હવા હાથે છે જલ્દી કરજે ભાઈ વાર લાગશે મારે એમાં થયું છે એવું છોકરો મને એક મિનિટ આપો યુથપીસી ડી ડ્રાઈવ બુક ગુજરાતી મીડિયમ અને એમાં દસમાનું ગણિત ક્યાં સ્ટાન્ડર્ડ દસ અને મેથેમેટિક્સ ગુજરાતી મીડિયમ ખુલ્લી ભાઈ ઓકે એમાં મારે જોઈએ છે પાંચમી આ દાખલો લેવાનો છે એડિટ ને ટૂલ્સ એટલે આમાં સ્નેપચોટ ન થતો એટલે સ્ક્રીનશોટ આમાં ન પડે नसी था तो हमारे कुछ नहीं आज ये कीबोर्ड मैक्स वो लोग एक शॉर्टकट होती ना नहीं विंडो शिफ्ट एस विंडो शिफ्ट एस ओके आई विंडो शिफ्ट एस ओके आज आज ये है आपरे ओके कॉपी कॉपी थी गयी कंट्रोल सी थी गयी ऑटोमेटिक

છોકરાઓ બે મિનિટ આપજો ભલે થોડુંક મોડું થાય પણ આજ દાખલો સમજાવી હા લે હવે ટૂલ્સ ટૂલ્સમાં હાલ હવે તો લેવાય જાય ને લેવાય તો ઢીકો મારવો પડે ને હાલ લેવાઈ ગયું ઓકે એ થઈ ગયું કંટ્રોલ સી ઓટોમેટિક હોય આ કંટ્રોલ ડી પહેલા કઈ ઉભર આ કંટ્રોલ ડી મારી તો ઉભર મારા હાથમાં છે બરોબર આ બધું ગયું હાલ મારે કંટ્રોલ મારી દો બહુ મોટું આવશે એને નાનું કર થોડું અહીંથી નાનું કર બસ હવે હું લઈ લઈશ હવે જાઉં તમે નાવ યુ આર ફ્રી હવે અહીં રાખો જમ થાય અહીં જરૂર જ છે હાલો રેડી હવે નવું કાઢ્યું તમારી હાટું તો હાલો મારો સન્ડે છે સોહેલિયા રોશની હલો અહીં ધ્યાન દઈ દો લાકડાના બસો ગોળવા ગોળવા એટલે જે લાકડા હતા અને કેવાય ને લાકડાના ગોળો એમ લાકડાના થડ એમ માનો ને નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે તળિયાની હાર માં વીસ એની ઉપરની હારમાં હારમાં એની હવે કુલ બસો ગોળવા કુલ ગોળવા કેટલા છે બસો છે કુલ કેટલા છે બસો છે કુલ કેટલા છે બસો જે બોલા કુલ સાતસો રૂપિયા હતા એમાંથી હાલો એમાંથી પેલા ને જે આપો એના કરતા બીજાને વી ઓછા આપવાના હતા

હવે રકમ તમને સમજાઈ ગઈ તો પછી અહી કુલ અહીકડાના કુલ બસો ગોળવા છે ગોળવા એટલે થર્ડ થર્ડ સમજો ને તથા નીચેની હારમાં વીસ પછી ઉપર ઓગણીસ પછી એમ એક ઘટતા જાય છે તો કુલ કેટલી હાર થશે પ્રશ્ન હું પૂછો છે કુલ કેટલી હાર થશે અને સાંભળજો અને

શું કીધું કેટલી હાર થશે નંબર ઓફ હાર નથી ખબર વીસ માઇનસ ઓગણીસ ના આવે બેટા બીજા પદમાંથી માંથી પેલું પદ બાદ કરવાનું રીધમ મણિયાર ક્યાં હવે છેલ્લો છેલ્લો દાખલો છે આ ચેપ્ટર નો

માઇનસ એન પ્લસ વન આવું શું કર્યું મેં માઇનસ વન એન ને ગુણાય તો માઇનસ એન માઇનસ વન માઇનસ વન ને ગુણાય તો પ્લસ વન હાલુ

આ બધાનું આ બાજુ લઈ લો લોકવેર મારા તમારે બરાબર બરાબર ની નીચે આવે એવું લખવાનું બરાબર નીચે બરાબર આવે એમ જ લખવાના તો મારે વ્યવસ્થાના રૂપે મેં આ બાજુ લીધું હવે ચારસો ના એવા ભાગ પાડો જેનો સરવાળો એકતાલીસ આવે નિયમ છે જીતેન પરમાર નિયમ ગણિતના કઈક નિયમો હોય ને દાખલા લખવાના એટલે ચારસો ના એવા ભાગ પાડો જેનો સરવાળો એક તો એકતાલીસ આવે તો આપણે ઓલી ટ્રીક શેરી મેથડ શીખવાડી દઉં તમને સીધો બુદ્ધિ ન ચાલે પચીસ ગુણ્યા સોળ તો આપણે આ કરીએ ચારસો ગુણ્યા એક આ બાજુ બે વડે ભાઈ ગા આ બાજુ બે વડે ગુણ્યા આ બાજુ બે વડે ભાઈ આ બાજુ બે વડે ગુણ્યા આ બાજુ બે વડે ભાઈ ગા આ બાજુ બે ગુણ્યા આ બાજુ શેરી મેથડ કેટલી કામ આવી ખબર પડી આ બાજુ બે વડે ભાગતા જાઓ ઓલી બાજુ બે વડે ગુણતા જાવ સરવાળો ચેક કરતા જાવ એકસો ચાર થાય છે આ તો અઠ્ઠાવન થાય છે હજી નથી ભેગું થયું આપણે આપણે જોઈએ છે જરાક દર્શાવવાની ખરા એન એન પચીસ સોળ મધ્યમ પદની નિશાની આ મોટા પદને અને માઇનસ પ્લસ માઇનસ નાના પદ ને ગણતરી કરો ચાલે છ વાગી ગયા પલક રબારી તાર ઘરે જવું હોય તું જા હું તો ભણાઈશ સાહેબ પચીસ હાર છે અને સોળ હારે હોઈ શકે પચીસ હાર હાર એટલે લાઈને એમ સોળ લાઈને હોય શકે 25 લાઈન હોય તો એન બરાબર પચીસ હોય સાંભળજો ભાઈ સાંભળજો જયારે એન બરાબર પચીસ તો ત્યારે શેરી મેથડડ તો ત્યારે ઓલી મેથ ન આવે ત્યારે રૂટ વાળા દાખલા મેં બીજા ચેપ્ટરમાં ગણાઈ દીધા છે દ્રષ્ટિ ડુમરાળિયા અચ્છા સોરી પટેલ ધ્રુવ

સોળ પંદર પ્લસ માઇનસ એટલે પાંચ ગોળવા તો હા એ શક્ય બને પાંચ ગોળવા શક્ય બને પણ માઇનસ ચાર કોઈ માઇનસ ચાર લાકડા ને ગોળવા હશે એવું શક્ય બને તો કે ના અહી એન બરાબર પચીસ લેતા જે શક્ય નથી માટે અહી કુલ કેટલી હાર હશે સોળ હશે કુલ કેટલી હાર હશે સોળ હાર હશે બસ ત્યાં દાખલો પૂરો થઈ જાય બ્રેક નથી જોતો મેં ઓલરેડી પેલા જ કહી દીધું હતું બ્રેક નહીં મળે કદાચ જ્યાં છેલ્લા પાંચ છ દાખલા છે ને બહુ આઈએમપી છે બહુ જ આઈએમપી છે કારણ કે હવે થોડું પેપર છે ને થોડું ટફ કાઢું હશે ને તો છેલ્લા પાંચ દાખલા સહારો લેશો

ઓકે તો ત્યાં સુધી રેજા લઉં છું ફરી વખત મંગળવારે આપણે મળીએ છીએ બબાય ટેક કેર જય હિન્દ જય ભારત અને એડવાન્સમાં હેપી બર્થડે કેવા કહેવા બદલ થેન્ક યુ બરાબર હાલ હવે પાછા ઇંગ્લિશના લેક્ચરમાં જોડાઈ જાઓ